નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ડેરી વિકાસ યોજનાનો અમલીકરણ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે તે અંગે સવાલ કરતા મંત્રીએ તેનો જવાબ આપ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજનાનું અમલીકરણ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે અને આ યોજનાનો હેતુ શું છે તથા લાભાર્થીઓને શું લાભ થાય છે અને તેના શું પરિણામ જોવા મળ્યા છે તે અંગે સવાલ કરતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હડપતિએ જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજનાનું અમલીકરણ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું અને આ યોજનાનો હેતુ શું છે તથા લાભાર્થીઓને શું લાભ થાય છે અને તેના શું સારા પરિણામ જોવા મળ્યા છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, સંકલિત ડેરી વિકાસ યોજનાનું અમલીકરણ વર્ષ 2007-08 શરૂ કરવામાં આવ્યું. યોજનાનો હેતુ આદિજાતિ પશુપાલન વ્યવસાયમાં જોડાયેલા મહત્વની કડીરૂપ મહિલાઓને રોજગારી આપી તેમને પગભર કરવાનો છે, તેમજ આદિજાતિ વિસ્તારમાં પશુપાલન વ્યવસાયનો વિકાસ કરવો, નબળા પશુઓની જગ્યાએ જાતવાન પશુઓનો વ્યાપક વધારવો, પશુપાલન વ્યવસાય માટે જરૂરી મૂળભૂત માળખું ઊભું કરી આદિજાતિ પરિવારની આવકમાં વધારો કરી તેઓને પરિવારનું જીવન ધોરણ ઊંચો લાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજનાનો લાભ લેનાર લાભાર્થીને સારા જાતવાન દૂધાળા પશુ થકી દૂધ ઉત્પાદનમાં વધારો થાય અને પરિણામે આવકમાં વધારો થાય એવું અમારું આયોજન છે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.